નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 25 એપ્રિલ 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ કેરેલા રાજ્યની જે કોસ્ટલ સીમા છે તેની ઉપર સાગર કવચ નામની એક કોસ્ટલ એક્સરસાઇઝ કરવામાં આવી છે, જેમાં ભારતીય નૌસેના, ત્યાંની કોસ્ટલ પોલીસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના બધા લોકો દ્વારા આ એક્સરસાઇઝમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ જે કોસ્ટલ સીમા ઉપરની જે એક્સરસાઇઝ કરવામાં આવે છે તે જ્યાં પણ કરવામાં આવતી હોય તો તે 12 નોટિકલ માઇલ્સ, જે 12 નોટિકલ માઇલ્સનું માપ છે, દરિયાનું માપ છે, ત્યાં સુધી કરવામાં આવે છે. અને ત્યાંના જે લોકો સ્થાયી છે તેમને પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. અને આ એક્સરસાઇઝ તે ઇન્ટેલિજન્સ દ્વારા બધી રીતે વ્યવસ્થિત રીતે થઈ અને તે રીતે જોઈ અને આ એક્સરસાઇઝ કરવામાં આવે છે. તો આ વર્ષની જે કેરેલામાં કોસ્ટલ એક્સરસાઇઝ થઈ છે તેનું નામ છે સાગર કવચ. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. જે પશ્ચિમ ઘાટ છે અને જેની પશ્ચિમ ઘાટની સીમા આપણા ગુજરાતમાં આવીને અટકે છે, આહવા ડિસ્ટ્રિક્ટમાં, આહવા જિલ્લામાં, ત્યાં દુનિયાનું સૌથી નાનું લેન્ડ ફર્ન, FERN, ફર્ન એટલે કે બહુ જ નાના રોપા, જે સુવાળા અને બહુ જ નાના હોય પણ જેમાં ફૂલ ન ઉગતા હોય તેને ફર્ન કહેવાય છે. તો આ જે રોપા મળ્યા છે તે છે 1 સેન્ટીમીટરની લેન્થના, એટલે તે બહુ જ નાના છે અને તે દુનિયાના સૌથી નાના લેન્ડ ફર્ન કહેવાય છે, જે ભારતના પશ્ચિમ ઘાટના આહવા જિલ્લામાં મળ્યા છે, જે ગુજરાતમાં આવેલું છે. તો આ એક આપણા માટે મહત્વના સમાચાર થઈ શકે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. 25 એપ્રિલનો દિવસ તે વર્લ્ડ મલેરિયા ડે તરીકે ઉજવવામાં આવે છે અને દર વર્ષે એવો પ્રયાસ રહે છે કે દેશભરમાં મલેરિયાની સંખ્યા ઓછી થાય, મલેરિયાના કેસીસ ઓછા થાય. તો આપણે જો ભારતમાં થોડાક વર્ષો સુધી આ ડેટા જોઈએ તો આપણે 2016માંથી 2017 અને 2018 આ ત્રણેય કેસીસ ડિક્રીઝિંગ ઓર્ડરમાં છે, એટલે આપણે તે માટે સફળ રહ્યા છીએ કે આપણે મલેરિયા ઓછું કરી શકીએ. 2018ની જે મલેરિયાની થીમ છે તે છે રેડી ટુ બીટ મલેરિયા. મલેરિયાને આપણે નાબૂદ કરવા માટે તૈયાર છીએ, કારણ કે આપણા ડેટા પ્રમાણે એવું જોવા મળે છે કે દિવસે ને દિવસે મલેરિયાના કેસ ઓછા થતા જાય છે, પણ પૂર્ણતઃ ખતમ નથી થઈ જતા. એટલે આપણે સતત ને સતત એવો પ્રયાસ રહેવો જોઈએ કે આપણે મલેરિયાને પૂર્ણતઃ નાબૂદ કરી નાખીએ. મલેરિયા જે બેક્ટેરિયામાંથી અથવા તો જે મોસ્કિટોમાંથી થાય છે તેનું નામ છે ફિમેલ એનોફિલિસ મોસ્કિટો. અને આપણે આના ઉપરથી એક પ્રશ્ન એવો ઘડી શકીએ કે ગયા જ વર્ષે અથવા તો 2016માં એવો એક દેશ, ભારતનો પાડોશી દેશ એક એવો છે કે જે મલેરિયા ફ્રી દેશ કહેવામાં આવ્યો છે, તેનું નામ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ઇન્ડિયન એરફોર્સ દ્વારા એક નવું પ્લેન પોતાના ફ્લીટની અંદર ઇન્ડક્ટ કરવા માટે તે લોકો તૈયાર છે. તે પ્લેનનું નામ છે ડકોટા DC-3. આ જે ડકોટા DC-3 છે તે પહેલીવાર એરફોર્સમાં નથી આવી રહ્યું. આની પહેલા 1988માં આ પ્લેને એરફોર્સમાં સર્વ કરેલું છે. આ પ્લેન તે 1944માં બન્યું હતું અને એક વિન્ટેજ પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સમયે આ મિલિટરી યુઝમાં પણ આવતું હતું અને સિવિલ યુઝમાં પણ આવતું હતું. તો તે સમયે 1944માં જ્યારે આ પ્લેન બન્યું ત્યારે આ પ્લેન સૌથી પહેલીવાર રોયલ એરફોર્સ, જે બ્રિટિશની એરફોર્સ છે, તેમાં સર્વ થયું હતું. અને પછીથી 1988માં ભારત એરફોર્સ દ્વારા આ પ્લેન પોતાની અંદર ઇન્ડક્ટ કરવામાં આવ્યું છે. આ પ્લેન અત્યાર સુધી હવે એરફોર્સમાં નથી રહ્યું, પણ તેને એરફોર્સને બહુ ઉપયોગી ગણ્યું છે. તો તે માટે ફરીથી એક વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લીટ ઓફ ઇન્ડિયન એરફોર્સ, આ ફ્લીટની અંદર આ પ્લેનને ઇન્ડક્ટ કરવાનું એરફોર્સ દ્વારા નક્કી કરાયું છે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ભારતે US અને ફિનલેન્ડની મદદ લઈ અને એક નવી એર ક્વોલિટી માટેની સિસ્ટમ તે ડેવલપ કરવા જવાનું છે. આપણી પાસે અત્યારે હવાની ક્વોલિટી માપવાની એક સિસ્ટમ છે જેનું નામ છે SAFAR. આનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમ ઓફ એર ક્વોલિટી
એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. આ સિસ્ટમ આપણને એક દિવસ પહેલા હવાની ક્વોલિટી કેવી રહેશે મેજર સિટીઝમાં, કે જે દિલ્હી છે, બોમ્બે છે, ચેન્નઈ છે, બેંગ્લોર છે, અમદાવાદ છે, તો આ બધી સિટીઝમાં હવાની ક્વોલિટી કઈ રીતની રહેશે તે આપણને એક દિવસ અગાઉ કહી દે છે. પરંતુ ઇન્ડિયા, યુએસ અને ફિનલેન્ડ સાથે મળી અને એક એવી સિસ્ટમ ડેવલપ કરવાનું છે કે જે 2 કે 3 દિવસ પહેલાં આપણને હવાની ક્વોલિટી કઈ રીતે રહેશે તે આપણને કહી દે. કારણ કે દિલ્હી, અમદાવાદ, મુંબઈ આ બધી સિટીઝમાં પોલ્યુશનનું લેવલ બહુ વધારે થઈ ગયું છે, જેના લીધે લોકોને ઘણું બધું નુકસાન થાય છે આંતરિક લેવલે. કારણ કે દિલ્હીમાં ઘણા એવા કેસીસ પણ મળ્યા છે કે ત્યાંના ડૉક્ટરો ત્યાંના રહેવાસીઓને દિલ્હીમાં રહેવાની ના પાડે છે, કારણ કે ત્યાંની હવાની ક્વોલિટી બહુ જ ખરાબ છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે યુએસ અને ફિનલેન્ડની 2 ઓર્ગેનાઇઝેશન સાથે સંધિ કરી અને એવું નક્કી કર્યું છે કે આપણે હજી આનાથી એડવાન્સ એક એવી સિસ્ટમ ડેવલપ કરી કે જે આપણને 2 દિવસ પહેલાં હવાની ક્વોલિટી શું છે તે આપણને જાણીને કહે, જેથી લોકોને તેના માટે તૈયાર થવાનો સમય મળી જાય. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.